જીએસટી કાઉન્સિલ ડાયમંડ ઉદ્યોગકારોને લાંબા સમયથી જે પડતરની માંગણી કરી હતી તેને સ્વીકારવામાં આવતા ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જીએસટી કાઉન્સિલ દ્વારા કટ અને પોલિશ ડાયમંડ ઉપર જીએસટીનો દર વધારીને 1.5% કરવામાં આવ્યો છે। ડાયમંડ ઉદ્યોગકારોની લાંબા સમયની માંગણીને જીએસટી કાઉન્સિલ સ્વીકારી લેતા ડાયમંડ ઉદ્યોગકારોમાં આનંદની લાગણી ફેલાઈ છે। જીએસટી કાઉન્સિલ દ્વારા કટ અને પોલિશ ડાયમંડ ઉપર જીએસટી દર વધારી 1.5% કરવામાં આવ્યો છે। ડાયમંડ પર જીએસટી વધારવામાં આવતા આ અંગે જેજી પીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીએ જણાવ્યું કે જીએસટીના કાયદા અમલ આવ્યા બાદ ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા કટ અને પોલિશ્ડ હીરા ઉપર જીએસટી 0.25% વધારવા માટેની માંગ કરવામાં આવી હતી। ડાયમંડ ઉપર જીએસટીનો દર 0.25% હોવાથી ડાયમંડ ઉદ્યોગકારોને જીએસટી બ્લોક થઈ જઈ હતી। ડાયમંડ ઉદ્યોગમાં સર્ટિફિકેશનથી લઈને તમામ ખરીદી અને ખર્ચાઓ 3%થી લઈને 18% સુધી જીએસટી છે, જેથી ઉદ્યોગકારોને જીએસટી સેટ ઓફનો લાભ મળી શકતો ન હતો। આ બાબતને ધ્યાનમાં લઈ ઉદ્યોગકારોને જીએસટી દર 1.50% જેટલો વધારવાની માંગણી કરવામાં આવી હતી, એ સ્વીકારવામાં આવ્યો છે। જીએસટીના અમલીકરણ પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર રફ ડાયમંડ હોય, કોટન પોલિશ હોય, આ તમામ ઉપર ખૂબ હાઈ જીએસટી નાખવામાં આવ્યો હતો। એ વખતે પણ સરકારશ્રીને આ બાબતે ધ્યાન ઉપર લાવતા કોટન પોલિશ ઉપર પણ જીએસટી ઘટાડીને 0.25% કરવામાં આવ્યો હતો। લેબર ઉપર પણ 18-12% ચાર્જિસ લેવામાં આવતા જીએસટીની, એની પણ અમે માગણી કરી, સરકારે એની ઉપર પણ 3% અમને જીએસટી કરી આપ્યો। પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ બાકીની જે સર્વિસો છે, સર્ટિફિકેશન માટે આપી ત્યારે 18%, બેંક ચાર્જ 18%, લેબર ચાર્જ 3%, મશીનરી કોઈ પણ ઇમ્પોર્ટ મશીનરી ખરીદીએ તો પણ 18-28% જીએસટીના જીએસટી લાગતો હતો। આના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના 2500-3000 કરોડ રૂપિયા જેવા એક્યુમ્યુલેશન્સ ઓફ ટેક્સ ઇનપુટ ક્રેડિટ જમા થયેલી હતી, એટલે વર્કિંગ કેપિટલ બ્લોક થઈ ગઈ હતી। હવે આ વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય એની માટે અમારે છેલ્લા 2 વર્ષથી સરકાર સમક્ષ અમારી માગણી હતી, અને એ 0.25 જે કટન પોલિસ ઉપર જીએસટી લાગવામાં આવતો હતો એને વધારીને 1.5% કરવામાં આવે એ માગણીને ગઈકાલે જીએસટી કાઉન્સિલે સ્વીકારી છે। તે બદલ ભારત સરકારનો અને ખાસ કરીને ગુજરાત સરકારના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ, એમ જ કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામજી, વાણિજ્ય મંત્રી પિયુષજી ગોહેલ અને સ્થાનિક રેલવે મંત્રી અને ટેક્સટાઇલ રાજ્યકક્ષાના મંત્રી એવા દર્શનાબેન જરદોશ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતની એવા સી આર પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમના માધ્યમથી અમે રજૂઆતો કરી હતી એમનું ગઈકાલે અમને આ પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે। અને હવે આવતા દિવસોની અંદર નાનામાં નાના વ્યક્તિને જે પૈસા વર્કિંગ કેપિટલ લોક થતી હતી હવે ખૂબ ઓછી થશે, લોકોની મુશ્કેલીઓ ઓછી થશે, એ માટે જીએસટી કાઉન્સિલનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ।